નમસ્કાર, IN24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભંડારમાં ખાસ વળતર. વરસાદના વિરામ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની અનોખી ઉજવણી. લોકોના રક્ષણ સામે ડોક્ટર ડીપી ચિખલિયાનો પ્રજાજોગ સંદેશ અને નવલા નોરતાની તાળામાર તૈયારી. આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જૂનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જૂનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426049289 9574734788. બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિનો દિવસ, આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતિ. આપણા દેશને આઝાદ થયાને આજે 66 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં હજુ ગાંધીજીના સિદ્ધાંતોને આપણા રાજકારણીઓ પૂર્ણ રીતે સ્વીકાર કરી રહ્યા નથી અને ગાંધીજીએ હાથ વણાટ ખાદીને ખાસ મહત્વ આપ્યું હતું, જેને કારણે આજે પણ સમગ્ર દેશમાં ખાદી ઉદ્યોગને કારણે લાખો લોકો રોજીરોટી મેળવે છે અને દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી ખાદીની તમામ વસ્તુઓ ઉપર ખાસ વળતર આપવામાં આવે છે. ગાંધીજીના જન્મદિન પ્રસંગે સમગ્ર દેશની અંદર તેમને યાદ કરી અને જુદા જુદા કાર્યક્રમનું આયોજન થતું હોય છે. એ રીતે આ 2 ઓક્ટોબરે જૂનાગઢ શહેરની અંદર પણ એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 40 વર્ષ પહેલાં જૂનાગઢમાં ગાંધીજીએ જે આદર્શ રજૂ કર્યો કે ગામડાના ગરીબ માણસોને રોજગારી આપતી હોય અને એને પ્રોત્સાહિત કરવા હોય તો એને આપણે રોજગારી આપવા માટે થઈ અને ગામડામાં બનતી ચીજો ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા એ રોજગારી આપવી જોઈએ. એ સિદ્ધાંત મુજબ આજે દેશની અંદર હજારો સંસ્થાઓ આ કામ કરે છે અને જેના દ્વારા કરોડો માણસોને રોજગારી આપવામાં આવી રહી છે. જૂનાગઢની અંદર અમે સૌએ ગ્રામ ભારતી નામની સંસ્થાની 1940માં સ્થાપના કરી અને એ મુજબ આજે ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન કેન્દ્ર અમારું રાજકોટ રોડ ઉપર આવેલું છે ગ્રામ ભારતી સંસ્થામાં અને અહીંયા આજે ખાદી ભંડારની અંદર અમારું વેચાણ કેન્દ્ર છે. એક અમારું વેચાણ કેન્દ્ર કેશોદમાં પણ છે. દર વર્ષે આમ ગાંધીજીના સિદ્ધાંત મુજબ વાત બધી આપણે કરતા હોઈએ છીએ પણ એમનો પ્રભાવ અને એનું પ્રસારનું પ્રમાણ ઘટતું જતું હોવા છતાં જૂનાગઢની આ ગ્રામ ભારતી સંસ્થા એક એવી સંસ્થા છે કે જેમાં સઘન પ્રયત્નો અમે કરીએ છીએ એને કારણે આજે અમારું વેચાણ વધતું જાય છે. મને કહેતા આંકડાની જે વાતમાં હું આંકડામાં વાત કરું તો 2010 અને 2011ની અંદર આ ખાદી ભંડારનું વેચાણ 1 કરોડ 27 લાખનું હતું, જે 2011-12માં 1 કરોડ 49 લાખનું થયું અને 2012-13માં 1 કરોડ 72 લાખનું થયું. આવતા વર્ષે કદાચ એ 2 કરોડે પહોંચશે. આ વધવાનું કારણ એક છે કે આ સંસ્થા સાથે અમારા મિત્રો જે છે રાજકીય રીતે જુદી જુદી પાર્ટીમાં જોડાયેલા, આજે અહીં ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ બધા ખરીદી કરવા આવ્યા છે, કોંગ્રેસના મિત્રો પણ આવે છે, અહીંયા એ બધાની આ સંસ્થા સાથે એક લાગણી હોવાને કારણે આજે વેચાણ અમારું વધે છે, એક વાત છે. બીજું, સમગ્ર દેશની અંદર આ એક જ સંસ્થા એવી છે કે જેને કર્મચારીઓને આમાં ભાગીદાર બનાવ્યા છે, એનો ઉત્સાહ વધે, એને પગાર આતે રહેતું જે પ્રોજન પણ આતે બધું મળતું હોવા છતાં પણ એને પોતે કામ કરે, 2 ગ્રાહકને વધારે બોલાવીને માલ આપે એનો ઉત્સાહ રહે, એને કારણે આજે અમે
એમને ભાગીદાર બનાવ્યા છે અને એમના કામના પ્રમાણમાં અને અમને જે કંઈ વળતર મળે છે એના પ્રમાણમાં કોઈ કર્મચારીને 70,000 રૂપિયા, કોઈ કર્મચારીને 60,000 રૂપિયા, કોઈ કર્મચારીને 80,000 રૂપિયા જેટલું આમાંથી પ્રોત્સાહન રૂપે અમે એમને ભાગીદારી તરીકે દર વર્ષે ચૂકવીએ છીએ. અને એને કારણે અમારું આ વેચાણ વધવાનું પણ મેઇન કારણ એ છે. આ ખાલી ભંડાર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગાંધીજીના આજે જે સિદ્ધાંતો છે આપણા જીવનમાં ઉતારીએ એવી મારી સૌને અપીલ છે. આપ સૌનો આભાર. ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત અને ભારત પર મેઘરાજાએ પોતાનું ભરપૂર વાર વરસાવતા લોકો ગત વર્ષની ઓછા વરસાદની મુશ્કેલીઓને ભૂલી જઈ આ વર્ષમાં મેઘરાજાની પધરામણીને હર્ષભેર વધાવી લીધા. આ પધરામણીથી સમગ્ર વાતાવરણમાં ખુશીની લાગણી પ્રસરી ગયેલ હતી અને સારા વરસાદને કારણે પર્વતમાળાઓએ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું દ્રષ્ટિમાન થતું હતું અને બે દિવસના ઉગાડથી વાતાવરણ ખુશનું માન બની ગયું હતું અને આ કુદરતી નજારો જોઈ લોકોના મન પ્રફુલ્લિત થઈ ઉઠેલ છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની 144મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ જૂનાગઢ કોંગ્રેસ કાર્યકરોએ આઝાદ ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને વિવિધ કોંગી આગેવાનો દ્વારા સૂતરની આંટી પહેરાવી અનોખી રીતે પૂજ્ય બાપુની જયંતિની ઉજવણી કરી છે. ત્યારબાદ કોંગી કાર્યકરો એકઠા મળી ખાદી ભવનમાં જઈ પૂજ્ય બાપુની પ્રિય એવી ખાદીની ખરીદી કરી હતી. બાપુની જન્મ જયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરેલ હતી અને વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ ટાંકે જણાવ્યું હતું કે
ગાંધી બાપુ અમર રહો, ગાંધી બાપુ અમર રહો, ગાંધી બાપુ અમર રહો. ગાંધી જયંતિ નિમિત્તે આજે ગાંધી ચોક ની અંદર ગાંધીજી ના જન્મ દિવસે ઉપનગર મહાનગર પાલિકા ના મેયર અને કોંગ્રેસ ગુજરાત ના મોટા નેતા હર્ષદભાઈ હાલા વિગેરે ગાંધીજી ને પુકાર કરી અને ગાંધી નું ગૌરવ લઈ આપણે મોટું મન રાખો. જેની અંદર જુનાગઢ ના મેયર, કોંગ્રેસ ના વિવિધ મોરચા ના આગેવાનો બધા અહીંયા ગાંધીજી ને હાથોરા કરી ગાંધી વંદના નો કાર્યક્રમ કર્યો. એ જ પ્રમાણે ગાંધીજીના જે વિચારો છે, ખાસ કરીને ખાદી આજના દિવસે, તો આજે જુનાગઢ શહેર કોંગ્રેસના નાના મોટા તમામ કાર્યકર્તાઓ યથાશક્તિ પ્રમાણે અહીંથી ખાદી ઉદ્યોગ મંદિરે અથવા અન્ય જગ્યાએથી ખાદીની ચીજવસ્તુઓની ખરીદી કરી અને ખરા અર્થની અંદર આજે ગાંધીજીના આજની આ ઉજવણીમાં સૌ પોતપોતાની રીતે નાની મોટી વસ્તુ અપનાવી, ખાદી અપનાવી અને ગાંધીજીના વિચાર છે એને ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કોર્પોરેશન તરફથી કોર્પોરેશનના કર્મચારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓગણ અને ગાંધીજીને પુરાર વિધિ કરી અને એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાંધીજી છે હકીકતે હું અનુસૂચિત જાતિનો મેયર છું. જો હું હરિજન ના હોત તો મને રિઝર્વ મળત નહીં, હું મેયર ના થાત. પણ ગાંધીજી અને ડૉક્ટર બાબાસાહેબે અનામતનો અધિકાર આપ્યો એને કારણે હું મેયર છું. ગાંધીજી દલિતો માટે ઘણું બધું લડ્યા છે. આજના કોંગ્રેસ છે દલિતોના મત લઈ લેવા છે, પણ દલિતો માટે કાંઈ કરવું નથી. આ એક ગાંધીજીના આત્માના દુઃખની વાત છે. ગાંધીજીનો આત્મા પણ દુભાય છે કે મુસ્લિમ દલિતોના મત લઈ લેવા, પછી દલિતને મુસ્લિમ છે ને કોઈ જાતનું મહત્વ આપવું નહીં. અત્યારના જે કોંગ્રેસી છે એ એકદમ ગાંધીજીને વિચારધારા નિવૃત્ત. હાલ વરસાદી માહોલ હોય અને વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણી તેમજ કાદવ કીચડ અને ગંદકીઓનો માહોલ સર્જાતો હોય, હાલના આ વાતાવરણમાં સૂર્યનારાયણ પણ દેખા ન દેતા હોય, જેને કારણે સમગ્ર વાતાવરણ રોગમય બની જવા પામ્યું છે અને ઘેર ઘેર માંદગી જોવા મળે છે. હાલ આ વાતાવરણને લઈને લોકોએ પોતાની તબિયત કેવી રીતે સાચવવી અને રોગો સામે કેમ રક્ષણ મેળવવું તેમજ રોગોની લાક્ષણિકતાઓ સમજી રોગ આવતો કેવી રીતે અટકાવવો તે વિશેની વિસ્તૃત માહિતી માટે અમારી ટીમે જાણીતા સર્જન ડોક્ટર ડી પી ચિખલિયા સાહેબની મુલાકાત લેતા ડોક્ટર સાહેબે લોક સંદેશમાં જણાવ્યું હતું કે તો એ જે વરસાદ પડે તો એ સમયે એમને હિસાબે ઘણા બધા રોગચાળા થતા હોય છે, એનું પણ ધ્યાન રાખી અને એમની જાળવણી પણ કરવી બહુ જરૂરી છે. વરસાદને હિસાબે સામાન્ય રીતે જે વરસાદને હિસાબે થતા રોગચાળાઓ બે ભાગમાં વહેંચી શકાય. એક વરસાદ પોતાના હિસાબે અને બીજું વરસાદને હિસાબે. વરસાદ પોતાના હિસાબે આ પાણીના તળ ઊંચા આવે એટલે જમીનની અંદર જે કંઈ જંતુઓ, બેક્ટેરિયા એ બધા અંદર ગયા હોય એ ઉપર આવે, એ પાણી આપણે ઘણીવાર પીવામાં આવે તો એમને હિસાબે ઘણી વખત ઝાડા, ઉલટી, તાવ આ બધા પ્રકારના રોગ થતા હોય છે. ખાસ કરીને ટાઇફોઇડ છે, કોલેરા છે, જેને આપણે ગેસ્ટ્રો કહીએ છીએ, એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, આ પ્રકારના રોગો જે થાય છે એ પીવા પાણી પીવાના હિસાબે થાય છે.
સાથે સાથે એ પાણી છે એમનો યોગ્ય નિકાલ ન થાય. આપણા ઘરની આગળ ખાબોચિયા ભરવાઈ રહે, આપણી ઘરની કુંડીઓ ભરાઈ રહે, આગળના ભાગની અંદર ગંદકી હોય એમાં વરસાદનું પાણી ભરાઈ રહે, તો એમાંથી જે બીજા જીવજંતુઓ ખાસ કરીને મચ્છરો, અને અત્યારે એ મચ્છરોને હિસાબે આપણે જે પ્રકારના જુદા જુદા રોગો ફેલાઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ. એમાં ખાસ કરીને અત્યારે આપણે બે જે બહુ એકદમ તકલીફવાળા રોગો છે, એક તો ડેન્ગ્યુ, ડેન્ગ્યુ ફીવર છે, એનો ખૂબ જ ત્રાસ છે, એ પણ મચ્છરથી ફેલાય છે. પરંતુ એ દિવસ દરમિયાન જે મચ્છરો કરડતા હોય છે એમનાથી ડેન્ગ્યુ ફેલાય છે અને એ સીધો લોહી ઉપર અસર કરે છે, અને ઘણી વખત જો યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો જીવલેણ પણ નીકળે છે. બીજો એવો જ રોગ અત્યારે આપણે જોઈએ છે, કોંગો ફીવર જેને કહે છે, એ પાણીને હિસાબે અને બીજી અમુક વસ્તુને હિસાબે ફેલાતો હોય છે, પણ છેલ્લે તો એ ભેજવાળું વાતાવરણ જ જવાબદાર હોય છે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ છે કે મેલેરિયા, અત્યારે જે ઝેરી મેલેરિયા છે, આપણે જેને ફાલ્સીપેરમ મેલેરિયા કહીએ છીએ કે બીજો સાદો મેલેરિયા વાયવેક્સ કહે છે, એ પણ મચ્છરોથી જ ફેલાતો રોગ છે. એ રાત્રિ દરમિયાન કરડતા મચ્છરોથી એ પ્રકારનો એ જે રોગ છે એ થાય છે, અને અત્યારના પ્રમાણમાં એ ખૂબ જ ભયંકર રીતે ફેલાઈ રહ્યા છે. માટે આપણી સૌની વરસાદને વધારવાની સાથે સાથે ફરજ બની રહે છે કે આપણે આપણા ઘરની આગળ ભરેલા પાણી, અત્યારે આપણે ઘણીવાર જોઈએ છીએ પોતાનું ઘર એટલું સુંદર મજાનું ચોખ્ખું હોય પણ બહાર નીકળો તો એટલો બધો કાદવ પડ્યો હોય, એટલો બધો કચરો હોય, જેની અંદર ખરેખર જોઈએ તો બહુ કામ પણ નથી, બહુ રોકાણ પણ નથી ને પૈસાનું પણ. એક સામાન્ય સવારમાં જો 15 મિનિટનો સમય ઘરની મુખ્ય વ્યક્તિ પોતાના ઘરની આગળથી પાણી સાફ કરવા માટે ધ્યાન આપે તો પોતાના ઘરની આગળથી ચોખ્ખું થાય, એટલે સૌ પોતપોતાના ઘરની આગળ કરે તો આખું ગામ પણ ચોખ્ખું થઈ જાય. દવાનો છંટકાવ કરવા માટે કોર્પોરેશનને કે બીજા કોઈને વિનંતી કરે તો એ લોકો પણ આવીને સભાનપણે આવીને બધું કામ કરી જાય અને રોગોમાંથી આપણે બચી શકીએ. માટે વરસાદ જેટલો આવકારજન્ય છે એટલી જ સાથે સાથે એમની કાળજી પણ જરૂરી છે. આજે શક્તિ માં અંબાના નવલા નોરતાના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે સમગ્ર જૂનાગઢમાં થતા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના આયોજકો નોરતાની તળાવ માળ તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રાચીન રાસ ગરબાઓ માટે બાળાઓને પ્રેક્ટિસનું કાર્ય પણ ઠેર ઠેર શરૂ થઈ ગયેલ છે અને આ નવલા નોરતામાં માતાજીના શણગારોથી બજારો ઉભરાય ભળી પડી છે. ઉમટી પડે છે અને અમને લોકોને પ્રોત્સાહિત કરે છે. જે
બહુ જૂની અને જાણીતી જે પ્રાચીન ગરબી કહેવાય કે જે આપણી સંસ્કૃતિ પ્રમાણે નાની બાળાઓને રમાડતી હોય તેવી આ અમારી સુંદર ગરબીનું આયોજન અહીંયા કરવામાં આવે છે. તે અમે લોકો છેલ્લા 15 દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ અને આજે અમારી તમામ બાળાઓને અમે લોકો 5 વાગ્યાથી અહીં પ્રેક્ટિસ કરવા માટે બોલાવીએ છીએ. એની અંદર કુલ 186 બાળાઓ છે. બાળકોને અતિ પ્રિય એવા સ્થાન જૂના શક્કરબાગ ઝૂમાં અમારા કેમેરાના સાહેબે પ્રાણીઓની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે અને પ્રાણીઓને રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પ્રાણીઓના પંજરાઓની રેગ્યુલર સાફ સફાઈ કરી પ્રાણીઓની વિશેષ કાળજી રાખવામાં આવેલ તેમ તેઓ શ્રીએ જણાવેલ હતું. તમામ પ્રાણીઓની સાર સંભાળ અને એની આરોગ્યની જાળવણી માટે એમને જે રૂમ હોય છે એની દરરોજ સફાઈ કરવામાં આવે છે જંતુનાશકો દ્વારા જે નુકસાનકારક ન હોય. અને ત્યારબાદ જે પબ્લિકનો એરિયા છે જ્યાં પબ્લિક ફરે છે તે અઠવાડિયામાં સાફ કરવામાં આવે છે જંતુનાશકના સ્પ્રે દ્વારા. આ ઉપરાંત પ્રાણીઓના ખોરાક માટે ચોમાસા દરમિયાન એને વરસાદ ન આવે માટે પ્લાસ્ટિક મૂકીને એની મોઢમાં જો પાણી ભરાય તો એ કાઢીને કે એના પિંજરામાં ગારો થાય તો રેતી નાખીને કોરું વાતાવરણ રાખી અને એમનું આરોગ્ય જળવાઈ રહે તેવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જૂનાગઢ શહેરની મધ્ય આવેલ ઐતિહાસિક અને લોકોના પિકનિક પોઈન્ટ સમાન નરસિંહ સરોવર ફરી પડેલા વરસાદમાં ફરી વખત સંપૂર્ણ છલકાઈ જતા આ સરોવરની રોનકમાં અનેક ગણો વધારો થવા પામ્યો છે. અને આ કુદરતી સૌંદર્યને માણવા અને પોતાની નિરાંતની પળોને વિતાવવા જૂનાગઢવાસીઓ આ સરોવરની પાળે બેઠેલા જોવા મળે છે. અને છલોછલ ભરેલા સરોવરના નીરને જોઈ તેઓની આંખો પ્રફુલ્લિત થઈ ઉઠે છે. Bye.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભંડારમાં ખાસ વળતર. વરસાદના વિરામ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની અનોખી ઉજવણી. લોકોના રક્ષણ સામે ડોક્ટર ડીપી ચિખલિયાનો પ્રજાજોગ સંદેશ અને નવરા નોરતાની તાળામાર તૈયારી. દરેક જિલ્લા તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન ICICI બેંક ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભંડારમાં ખાસ વળતર. વરસાદના વિરામ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી. જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની અનોખી ઉજવણી. લોકોના રક્ષણ સામે ડોક્ટર ડીપી ચિખલિયાનો પ્રજાજોગ સંદેશ અને નવરા નોરતાની તાળામાર તૈયારી. દરેક જિલ્લા તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર ઉત્સાહી અને ખંતિલા યુવક યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિત ભવન ICICI બેંક ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.